ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આજે 14 જાન્યુઆરી ઉત્તરાયણ, એટલે આપણી આજની વાર્તાનું નામ છે પતંગ ફિરકીની દોસ્તી. હવે ચંગુ મંગુ નામના બે ફ્રેન્ડ્સ હતા, મિત્રો. એક ઉત્તરાયણના દિવસે બંને ધાબા પર ગયા. હવે ચંગુ પાસે હતા પતંગો અને મંગુ પાસે હતી ફિરકી. હવે બંનેને વચ્ચે લડવાડ શરૂ થઈ. ચંગુએ કહ્યું કે મારા પતંગ સ્ટ્રોંગ, મંગુએ કહ્યું કે મારી ફિરકી સ્ટ્રોંગ. હવે ચંગુએ કહ્યું કે મારા પતંગ તો આકાશમાં દૂર 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 સુધી જાય, તો મંગુ કે મારી ફિરકી તો હાથ કાપી નાખે, કાપા પાડી દે હાથમાં, કેટલી બધી સ્ટ્રોંગ છે. હવે લડવાડ લડવાડમાં તો વાત મારામારી પર આવી ગઈ. પતંગ અને ફિરકી ત્યાં નીચે પડ્યા હતા, હજુ એમને ચગાવવાનું બાકી હતું. અને બંને જણા આ લોકોની વાતો સાંભળતા હતા, એમની લડવાડ સાંભળતા હતા. થોડી વાર સુધી તો બંને કંઈ બોલ્યા નહીં, પણ વાત જ્યારે બહુ લડવાડ પર આવી ને ત્યારે પતંગ અને ફિરકીએ મોટેથી ચીસ પાડી. હું આમ થઈ ગયા કે અવાજ ક્યાંથી આવ્યો? જોયું તો પતંગ અને ફિરકી કૂદકા મારી મારીને બોલતા હતા કે અમને સાંભળો, તમારી લડવાડ બંધ કરો, અમારે કંઈક કહેવું છે. તો બંને પૂછ્યું કે તમારે શું કહેવું છે? તો પતંગ અને ફિરકીએ કહ્યું કે લડવાડ કરવાનું બંધ કરો, અમે બંને તો ખાસ દોસ્તો છીએ. અમે હું સારો તું સારો નથી કરતા, અમે ખાલી એટલું કહીએ છીએ કે ફિરકી, પતંગ કહે છે કે ફિરકી તું ના હોત તો હું આટલે દૂર સુધી જઈ શકત. જેવી રીતે આ બંને કહે છે ને કે હું દૂર સુધી જઉં છું અને હું આમ, તો ફિરકીએ કહ્યું કે ના ના, એવું નથી, તું ના હોત તો મારી કોઈ ગણતરી શું કરત, હું તો ખૂણામાં પડી હોત, મારું કામ શું હોત. ચંગુ ને મંગુ બંને પતંગ ને ફિરકીની વાત જોઈને અચંબામાં પડી ગયા કે આપણે માણસો ઝઘડ્યા કરીએ છીએ, આ નિર્જીવ છે પતંગ ને ફિરકી, તો પણ એ લોકોની સમજ આપણા કરતાં કંઈક જુદી જ છે. એ લોકો એવું કહે છે કે તું ના હોત તો મારું કોઈ કામ નહોતું, અને પેલો કહે છે કે તું ના હોત તો હું યુઝલેસ થઈ જાત. એટલે ચંગુ મંગુએ કાન પકડ્યા અને પતંગ ને ફિરકીની દોસ્તી જોઈને એમની આંખો ખુલી ગઈ. અને એમણે પણ નક્કી કર્યું કે અમે હવે મિત્રો અંદર અંદર ઝઘડીશું નહીં, ભાઈ બહેનો અંદર અંદર ઝઘડીશું નહીં, અમે એકબીજાની અહેમિયત સમજીશું, અમે એકબીજાને ઇમ્પોર્ટન્સ આપીશું, માન આપીશું, અને દોસ્તી અમારી કાયમ રાખીશું. હેપી ઉત્તરાયણ.